હેલો એવરીવાન વેલકમ બેક ટુ ટ્રાઇન ટેસ્ટ કિચન જો આપણે કોઈપણ રેસીપી એકને એક રીતે બનાવીએ તો એના સ્વાદથી જનરલી આપણે બૂર થઈ જતા હોઈએ છીએ પણ જો આપણે રીત બદલીએ તો સ્વાદ ચોક્કસથી બદલાય છે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે એવી જ રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે બાજુમાં એક બે લાઇકન આવે એ પણ જરૂરથી પ્રેસ કરજો તો એકદમ મસ્ત ચટપટી રેસીપી બનાવવા માટે આપણે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં એકથી દોઢ ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ઉમેરી એને ફૂટવા દઈશું ફૂટી જાય એટલે આપણે એક લીલું મરચું ઝીણું સમારેલું ઉમેરીશું સાથે અહીંયા મેં બે મોટી સાઇઝની ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે એમાંથી અડધી ડુંગળી આપણે ઉમેરી સાતળી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે ડુંગળી આપણી એકદમ સરસ સતળાઈ ગઈ છે ત્યારબાદ અહીંયા મેં આંબલીનો પલ્પ લીધો છે આંબલીને પલાળીને રાખી હતી ગરમ પાણીમાં ત્યારબાદ એને આપણે ગાળી લેવાનું છે તો આ રીતેનો પલ્પ તૈયાર થઈ જશે એ આપણે ત્રણ ચમચી ઉમેરીશું સાથે આપણે એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું તો તમારે જે પ્રમાણે ખાટું મીઠું ખાવું હોય એ પ્રમાણે ગોળની ક્વોન્ટિટી તમે એડજસ્ટ કરી શકો છો ગોળ અને આંબલીના પલ્પને એકદમ સારી રીતે ડુંગળી સાથે આપણે મિક્સ કરી લેવાનું છે ગોળ અને આમલી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી હળદર ઉમેરીશું સાથે ધાણાભાજી ઉમેરવાની છે સાથે આપણે થોડા ઝીણા સમારેલા ટમેટા ઉમેરીશું તો અહીંયા મેં બે મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે એમાંથી આપણે અડધા ઉમેરીશું અડધા આપણે બચાવીને રાખશું આગળ યુઝ કરીશું ટમાટર એકદમ સારી રીતે ચડી જાય માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ફરીથી એકદમ સારી રીતે મિક્સ કરી ટમાટર ચડે ત્યાં સુધી આપણે કૂક થવા દઈશું તમે આ રેસીપી ક્યારેય આ રીતે ન બનાવી હશે તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો લગભગ એક મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ટમાટર આપણા એકદમ સારી રીતે ચડી ગયા છે તમને હમણાં આમાં તેલ થોડું વધારે લાગતું હશે પણ તેલ બિલકુલ પણ નહીં રહેશે હવે આપણે દાળિયા જે આવે એનો પાવડર બનાવ્યો છે તો દાળિયાને મેં મિક્સર જારમાં એડ કરી આ રીતે પાવડર બનાવી લીધો છે એ આપણે ત્રણ ચમચી ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું બધું જ ઓઇલ છે એ એબ્ઝોર્બ થઈ જશે અને એકદમ સરસ ટેક્સચર આવીને તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ડ્રાય મિક્સચર બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને મિશ્રણને આપણે ગેસ ઉપરથી નીચે લઈ લઈશું હવે આપણે આ ટાઈપનું કોઈ મોટું અને ઊંડું વાસણ લેવાનું છે જેથી આપણે એકદમ સારી રીતે બધી જ સામગ્રી મિક્સ કરી શકીએ અહીંયા મેં બે કપ જેટલા મમરા લીધા છે મમરા એકદમ સરસ ફ્રેશ છે હાથથી તોડીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે ભૂકો બની જાય છે એ મમરાને આપણે આ મોટા વાસણમાં એડ કરી દેવાના છે ત્યારબાદ આપણે જે તૈયાર કરેલો મસાલો હતો એ મસાલો આપણે આમાં ઉમેરવાનો છે તો લગભગ અડધો મસાલો હું આમાંથી ઉમેરું છું ભેટ તો તમે ઘણીવાર બનાવીને ખાધી હશે પણ ક્યારેય આ રીતે બનાવી છે ખરી જો ના તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે હવે હું અહીંયા અડધી ચમચી લાલ મરચું ઉમેરીશ તીખું તમે જેટલું ખાતા હો એના બેઝ ઉપર તમે મરચું વધુ ઓછું કરી શકો છો હવે આપણે જે ડુંગળી અને ટમેટા રાખ્યા હતા એમાંથી થોડા થોડા ઉમેરી દઈશું અને ચમચા વડે એકદમ સારી રીતે આપણે બધું જ બરોબર મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલી ભેડનો ટેસ્ટ જ અલગ હોય છે તો તમે ક્યારે આ રીતે ના બનાવી હોય તો એકવાર જરે જરૂરથી ટ્રાય કરજો આઈ એમ શ્યોર ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે તો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે જે દાળિયાનો પાવડર બચ્યો હતો એમાંથી આપણે એકથી દોઢ ચમચી જેટલો ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરશું તો બધું જ એકદમ બરોબર મિક્સ થઈ ગયું છે હવે આપણે આ ભેળને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું તો લચકો ભેળને પણ ભૂલાવી દે એવી ટેસ્ટી ચટપટી મસાલેદાર આપણી આ ભેળ બનીને તૈયાર છે તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને કેવું બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો ફરીથી ઉપર આપણે ડુંગળી અને ટમેટા વડે ગાર્નિશ કરીશું થોડા ફ્રાય કરેલા સિંગદાણા ઉમેરીશું અને સેવ ઉમેરી ગાર્નિશ કરીશું અને ફાઇનલી ઉપર આપણે ધાણાભાજી સ્પ્રિન્કલ કરીશું તો જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ નવા સ્વાદ સાથે બનેલી ભેળ બનીને તૈયાર છે તમને કેવી લાગી એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં એક બે લાયકન આવશે એ જરૂરથી પ્રેસ કરજો તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ